ટીમો છે, જ્યારથી ગુનો બન્યો ત્યારથી ગોંડલ અને તેની આસપાસ આરોપીની શોધખોળ માટે છેલ્લા 4-5 દિવસથી આ વિસ્તારમાં પ્રયત્નશીલ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે એવી બાતમી મળેલી કે ગણેશ, જયરાજસિંહ જાડેજા અને અન્ય જે આરોપીઓ છે તે કોટડા સાંગાણી પાસે આવેલા અડમતાળામાં ભગીરથસિંહની વાડીમાં આ લોકો આવવાના છે. તો હકીકતને ધ્યાને રાખી એલસીબી શ્રી પીએસઆઈ શ્રી ડી કે ઝાલા અને એડિવિઝન પીઆઈ વત્સલ સાવસ તેમની ટીમ દ્વારા આ જે ગણેશ જાડેજા અને અન્ય જે 7 આરોપીઓ છે તેમને બ્લેક કલરની ફોર્ચ્યુનર અને મહિન્દ્રા થાર આ બંને ગાડી સાથે રાઉન્ડ અપ કરવામાં આવેલા. ત્યારબાદ રાત્રિના સમયે તેમના વિરુદ્ધ પ્રાથમિક પુરાવો મળતા આ જે ગુનો દાખલ થયેલો તેના કારણે છે ધરપકડ કરવામાં આવેલી છે. આ જે અન્ય જે 7 આરોપી છે તેવા જશપાલસિંહ ઉર્ફે જેકે રાણા, ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દુભા જાડેજા, પૃથ્વીરાજસિંહ ઉર્ફે પૃથુભા જાડેજા, દિગપાલસિંહ ઉર્ફે દિગુભા જાડેજા, સમીર ઉર્ફે પોલાદ, અક્રમ તરકવાડિયા, રમીશ પઠાણ, અમકુલ આ સિવાય અન્ય 7 આરોપીઓની છે ધરપકડ કરવામાં આવી છે. જે એમાં એલસીબી પીએસઆઈ શ્રી ડી કે ઝાલા અને એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવજની જે બંને ટીમો હતી, પરંતુ આપ પણ જાણો છો કે આરોપીની સંખ્યા 8 છે અને પોલીસની 2 ગાડી હોય. તો આ જે વાત કરી છે કે ફોર્ચ્યુનર ગાડી એ ગુનાના કારણે કબજે કરવામાં આવેલી છે, તે ગાડી ચલાવનાર પણ પોલીસ હતી, ગાડીમાં જે ક્લીનરની સીટ પર પોલીસ કર્મચારી હતા જે પ્રાઇવેટ ડ્રેસમાં રેકી કરવા ગયેલા હતા, ગાડીની અંદર અન્ય આરોપીઓ હતા. પરંતુ જે આપ મીડિયાના માધ્યમથી પણ જે જાણવા મળ્યું કે ગણેશને જે ડી કે ઝાલાની જે ટીમ છે તેમની સાથે સરકારી બોલેરો ગાડીમાં લાવેલા, ફોર્ચ્યુનર ગાડીમાં એમને કોઈ લાવેલું નથી. આરોપીઓ વિરુદ્ધ છે એ આ જે ફરિયાદીએ જે હકીકત જણાવ્યા તે મુજબ આઈપીસીની કલમ 307, એટ્રોસિટીની જે કલમ છે, ઉપરાંત રાયોટિંગ આ સાથે સાથે છે એ અને જાનથી મારી નાખવાની ધમકી આ મુજબના છે ગુનાઓ દાખલ કરવામાં આવ્યો છે. હાલ આરોપીઓ છે એ રાઉન્ડઅપ કરવામાં આવેલા, એરેસ્ટ કરેલા છે. અન્ય 3 આરોપીઓ માટે અમે ઓલરેડી છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને રિપોર્ટ કરેલો છે, પરંતુ જે મતગણતરીનું કામગીરીમાં રોકાયેલા હોવાથી મામલતદાર શ્રી દ્વારા જે તે સમયે તારીખ આપવામાં આવેલી નથી. આજે જે 8 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે તેમના માટે પણ અમે છે આજરોજ મામલતદાર શ્રીને તેની ઓળખ પરેડ થાય તે માટે રિપોર્ટ કરેલો છે. વહેલામાં વહેલી તકે અમને તારીખ મળે તો એમના છે ઓળખ પરેડ કરવામાં આવશે. હજુ સુધી હથિયાર કબજે કરવામાં આવેલ નથી. મોડી રાત્રે આરોપીની ધરપકડ કરેલી છે, 8 આરોપીઓની પ્રાથમિક પૂછપરછ થયેલી છે, આ ઉપરાંત તેમના મેડિકલ સારવાર કરવામાં આવેલા. હવે એમને રિમાન્ડ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. ત્યારબાદ ખાસ કરીને જે આર્મ્સ એક્ટના જે ગુનો દાખલ થયેલો છે તો એમને હથિયાર, અન્ય લોખંડના પાઇપ અને જે ન્યૂડ વિડીયો ઉતારેલો આ બાબતે તપાસ શરૂ છે. એટલે કોર્ટમાં પણ જે રિપોર્ટ સબમિટ કરવામાં આવશે રિમાન્ડ માટે પણ અમારા આજ મુદ્દા રહેશે. આ દિશામાં હજુ પોલીસની તપાસ શરૂ છે, જેથી કરીને કુલ 7 દિવસના રિમાન્ડ માંગવાના છે. હજુ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ થઈ છે અને એ તપાસનો વિષય છે. હજુ નામદાર કોર્ટમાંથી રિમાન્ડ પણ મેળવવામાં છે. આગળ હજુ કોઈ બીજી હકીકત આવશે તો આપ લોકોને ફરી માહિતગાર કરવામાં આવશે. આરોપીઓ પાસેથી કુલ 2 મોબાઈલ કબજે કરેલા છે. વાહનોમાં ખાસ કરીને એક જે બ્લેક કલરની ટોયોટો અને મહિન્દ્રાની બ્લેક કલરની થાર આ બંને ગાડીઓ કબજે કરેલી છે. પ્રાથમિક તપાસ દરમિયાન એવું જણાવે છે કે આજે પીઠળિયા ટોલ નાકાથી આગળ છે માથાકૂટ થયેલી, ઝપાઝપી થયેલી, વિડીયો બાબતે હજુ ના પાડે છે. આમ છતાં રિમાન્ડ મેળવ્યા બાદ આ દિશામાં વધુ છે એ ખરેખર પૂછપરછ કરી અને આવો વિડીયો ઉતારેલો કે કેમ એ તપાસ કરવામાં આવશે. હા, એમાં જેટલા લોકો પાસે પણ સીડીઆરને આધારે એમના મોબાઈલ હતા
ને વિડીયો ઉતાર્યો, ઉતાર્યા બાદ ડિલીટ કર્યો કે શું કર્યું, એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે અને જરૂર પડે છે આરોપીઓના મોબાઈલ એફએસએલમાં મોકલવામાં આવશે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓ દ્વારા તેમને જે મેવાસાનું પાડ્યું છે પીઠડિયા ટોલ નાકાથી આગળ ત્યાં સુધી લઈ ગયેલાની હકીકત જણાવે છે. આગળ હજુ અન્ય કોઈ પણ લઈ ગયા હોય તે વિશે સમર્થન આપતા નથી. આમ છતાં હજુ રિમાન્ડ દરમિયાન છે વિશેષ પૂછપરછ કરી ફરિયાદીએ જે જણાવેલું અલગ અલગ 2 થી 3 જગ્યાએ લઈ ગયેલા છે તો ખરેખર એ બનાવ બનેલ છે કે કેમ એ પણ તપાસ કરવામાં આવશે. અગાઉ પણ મેં કહ્યું કે મોડી રાત્રે ધરપકડ કરેલી છે, 8 આરોપીઓ છે, તેમના પૂછપરછ થઈ છે. પ્રાથમિક તપાસમાં જે વિગતો કહી છે આપ સમક્ષ રજૂ કરી છે. આ ખંડણી બાબતે હજુ કોઈ વાત કરેલી નથી, પરંતુ આમાં તપાસના કોઈ પણ એંગલ છે એ બાકી નહીં રહે. એફએસએલની પણ મદદ લીધી છે અને જરૂર પડે હજુ એમના ટેકનિકલ સર્વેલન્સ માટે એમના મોબાઈલ એફએસએલમાં મોકલવા માટે તમામ પ્રકારના છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા દ્વારા આ બાબતે એક સીટની પણ રચના કરવામાં આવેલી છે, જેમાં એલઆઈબી પીઆઈસી બીબી કોળી, એલસીબી પીઆઈસી જે જે પટેલ, રીડર પીએસઆઈસી વાયન સોલંકી અને આયોગ 4 લોકોની એક સીટ બનાવવામાં આવેલી છે, જેથી કરીને અલગ અલગ ટીમ છે ટેકનિકલ સર્વેલન્સથી લઈ અને તમામ પ્રકારના જે દસ્તાવેજી પુરાવા ગુનાના કામ એકત્રિત કરવામાં આવે અને આરોપીએ જે પ્રકારનું કૃત્ય કરેલું છે તેમને વધુમાં વધુ સજા થાય તે માટેના છે જૂનાગઢ જિલ્લા પોલીસના પ્રયત્નો રહેશે.